न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छु जीतू भाई पंड्या। गुजरातीओनी छाती गदगद थई जाय, 36 नी 40 थई जाय एवा समाचारो आवी रह्या छे। पहला दिनेश त्રિવેદી ની વાત આવી, બંગાળ મારે છે, બંગાળનો રાજકારણી છે, તૃણમૂલ કોંગ્રેસનો સંસદ સભ્ય છે, રેલવે પ્રધાન છે, તૃણમૂલના કોટામાંથી, બંગાળના કોટામાંથી, પણ એણે ગુજરાતીઓની છાતી ફૂલી જાય, ફૂલીને દડો થઈ જાય એવું પરાક્રમ કર્યું એમણે। એરોગન્ટ એટલે કે ખૂબ અભિમાની મમતા બેનર્જીના ગાલ પર એક લાફો મારી દીધો, એ હમણાંના સમાચાર છે। ને આજે જે ગુજરાત સમાચારમાં સમાચાર આવ્યા છે કે દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમ મેગેઝિનમાં જે રાજકારણ અને અર્થકારણનું બહુ જ સ્ટાન્ડર્ડ મેગેઝિન કહેવાય છે, એના પહેલે પાને સોનિયાજી નહીં, રાહુલજી નહીં, મનમોહનસિંહ નહીં, પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો છપાયો છે અને નીચે લખ્યું છે વિકાસ પુરુષ। નરેન્દ્ર મોદી મીન્સ બિઝનેસ। અને નાનકડો એક પ્રશ્ન પણ પૂછ્યો છે કે શું નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન થઈ શકે? નરેન્દ્ર ભાઈ સામે અમેરિકાએ બહુ વાંધા વચકા પાડ્યા, એમનો વિઝા કેન્સલ કરી નાખ્યો, એમને વિઝા નથી આપતા, એ અમેરિકામાં જઈ ન શકે। અને બીજી બાજુ અમેરિકાનું સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન એને વિકાસ પુરુષ કહે છે, એને ગુજરાતની કાયા પલટ કરી નાખી એવો આખો આખો લેખ લખે છે। નરેન્દ્ર મોદી મીન્સ બિઝનેસ, એટલે ઉદ્યોગપતિઓમાં ખૂબ લોકપ્રિય છે આપણા મુખ્યમંત્રી। તો ટાઈમના પહેલે પાને આવું, આ ટાઈમ મેગેઝિનના પહેલે પાને તસવીર આવી એ નાની સૂની વાત નથી। એટલે નરેન્દ્રભાઈને આપણે બહુ અભિનંદન આપીએ, એમની ઘણી બધી વાતો સાથે હું અસંમત છું, પણ એમણે જે સિદ્ધિ મેળવી છે એની આપણે ના ન કહી શકીએ। અને ગુજરાતી તરીકે જો આપણને આજે પણ ગૌરવ ન થાય તો પછી ક્યારે થવાનું? આજે તો કોંગ્રેસે પણ આના અભિનંદન આપવા જોઈતા હતા નરેન્દ્રભાઈને, વિધાનસભામાં કે ટાઈમમાં તમારો પહેલે બાને ફોટો આવ્યો છે। તો વાત ટાઈમની બહુ સાચી છે કે ભાઈ વિકાસ પુરુષ છે। હું પોતે પણ એવું માનું છું કે ગુજરાતનો વિકાસ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને લીધે નથી થયો, દરેક મુખ્યમંત્રી વખતે ગુજરાત નંબર વન પહેલું જ રહ્યું છે, પણ આજે વિકાસ આંખે ઉડીને વળગેવો છે, દેખાયો છે। તો પહેલી વાત સાથે આપણે સંમત છે, પણ જે બીજી વાત છે કે નરેન્દ્ર ભાઈ શું ભારતના વડાપ્રધાન થઈ શકે અને ટાઈમ ના પાડે છે કે બહુ બહુ શક્યતાઓ ઓછી છે, ધૂંધળી છે, એ થવું થોડુંક અઘરું છે। તો આ ટાઈમ મેગેઝિનની બીજી વાત છે એની સાથે પણ હું સંમત છું, હું પણ એમ માનું છું કે નરેન્દ્રભાઈ માટે વડાપ્રધાન થવું અઘરું, ઘણું અઘરું, અતિ મુશ્કેલ છે, સિવાય કે પછી એમના જે ગ્રહો પડ્યા છે, બારેવ ખાનામાં આઠેવ ગ્રહો પડ્યા છે, એ કંઈક ચમત્કાર કરી દે તો એ વડાપ્રધાન થઈ શકે। બાકી ગુજરાતી નેતાથી વડાપ્રધાન થવાય, મોરારજીભાઈ થઈ ગયા, થઈ ગયા, પછી કોઈ વડાપ્રધાન થાય એવી સંભાવનાઓ બહુ ઓછી છે, અને શા માટે ઓછી છે એ પણ આજે આપણે તપાસવું છે। તો આજે મારી જે ચર્ચાનો વિષય છે એની શરૂઆત હું આપણા મહાન ગુજરાતી નેતા મોરારજીભાઈને અંજલિ આપીને, એમને યાદ કરીને કરવા માગું છું। મહાન નેતા હતા મોરારજીભાઈ, એમણે એ ક્યારે ગુજરાતી નેતા તરીકે આગળ નહીં આવ્યા, એમણે ક્યારે ગુજરાતની વાત ન કરી, ગુજરાતી હોવાનું એમણે કોઈ દાડો દેકારો નહીં કર્યો, ગુજરાતી હોવાનું ગૌરવ છે એવું પણ નહોતું કહ્યું આ નેતાએ, બહુ એમની ભાષા બિલકુલ વલસાડી ભાષા, એક ઘાને બે કટકા કરે એવી ભાષા, કોઈને ન ગમે એવા નેતા। પણ આજે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી નથી થઈ શકતા એવું હું કહું છું,
ત્યારે એના પાયામાં ક્યાં ભૂલ થઈ એ જોવાની જરૂર છે. અને હું આજે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી નથી થઈ શકે એનું જે પહેલું કારણ ગણાવવા માંગુ છું એ છે લોકસભાની ગુજરાતની સીટો. ગુજરાતની 26 સીટો છે, માંડ 26 સીટો છે. અને જ્યારે ભાજપ ટોપ પર હતું ત્યારે પણ સાબરમતી કાંડ થયાના પછી જે લોકસભાની ચૂંટણી થઈ એમાં પણ ભાજપ 14 સીટ જીત્યું, 12 કોંગ્રેસ જીત્યું. એટલે 14 સીટ એ ભાજપની પરાકાષ્ઠાની સીટો છે. તો આ 14 સીટો લઈને 272 બહુમતી માટે 272 સભ્ય જોઈએ, એમાં 14 સીટો લઈને ગુજરાતના નેતા કેવી રીતે આગળ આવી શકે મને સમજાતું નથી. આ મુશ્કેલી ત્યાં છે કે 272 તમારી બહુમતી માટે જોઈએ ને એમાંથી ગુજરાત માત્ર 14 સીટો આપી શકે એમ છે. તો વાત હવે એ છે કે આ 14 સીટો લઈને ભાજપ નરેન્દ્રભાઈને કેવી રીતે મુખ્યમંત્રી બનાવી શકે. ઉત્તર પ્રદેશની 85ની આજુબાજુ છે, બિહારની 70ની આજુબાજુ છે, મહારાષ્ટ્રની કઈ 56-57ની આજુબાજુ છે, આંધ્રપ્રદેશની પણ કઈ 60-એક જેટલી સીટો છે. એટલે આ બધા જે બિગ સ્ટેટ્સ છે એમાંથી કોઈની મુખ્યમંત્રી થવાની સંભાવનાઓ વધારે છે. ભાજપના આવે તો પણ જ્યાં બહુ મોટી સંખ્યામાં સંસદ સભ્યો આવે છે એવા રાજ્યોનો કોઈ મુખ્યમંત્રી વડાપ્રધાન થાય એવી સંભાવનાઓ ઘણી વધારે છે. આજે મને મોરારજીભાઈ યાદ આવે છે. મોરારજીભાઈએ બહુ નોરા કર્યા, બહુ સમજાવ્યા ગુજરાતીઓને. આપણે ગાંડા ગુજરાતીઓ છે, ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગા હતા. 1952માં સમજવા જેવી વાત છે કે સૌરાષ્ટ્રનું રાજ્ય જુદું હતું, એના વડા મુખ્યમંત્રી શરૂઆતમાં તો કઈ વડાપ્રધાન નામ આપવામાં આવેલું ને પછી મુખ્યમંત્રી થયા ચૂંટણી પછી એ ઢેબરભાઈ હતા. એમણે સૌરાષ્ટ્રના બધા રાજાઓને સરદારના આગેવાની હેઠળ ભેગા કર્યા અને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરેલી. તો આ ઢેબર સાહેબ એના મુખ્યમંત્રી હતા. 55 સુધી સૌરાષ્ટ્ર જુદું હતું અને બાકીનું ગુજરાત, આબુ અને મધ્યપ્રદેશનો કેટલો ભાગ મહારાષ્ટ્ર અને ગુજરાતનું જે ભેગું રાજ્ય હતું બોમ્બે સ્ટેટ એમાં હતું. અને એ સમયે બોમ્બે સ્ટેટની પણ 80-82 સીટો લોકસભામાં હતી, ઉત્તર પ્રદેશની 85 હતી. હવે ઉત્તરાખંડના જવાથી કઈ 7-8 સીટો યુપીની ઘટી ગઈ છે. એટલે ભારતમાં ઉત્તર પ્રદેશની 85 સીટ પછી આ બોમ્બે સ્ટેટની 80ની આજુબાજુ સીટો હતી. એટલે ઉત્તર પ્રદેશ જેટલું જ મોટું રાજ્ય હતું. 55માં સૌરાષ્ટ્ર પણ એમાં ભેગું કરી દેવાયું. ત્યારે હું માનું છું, ભૂલ ન કરતો હું, તો ગુજરાતની પણ 85-87 સીટો થઈ ગયેલી. અને પછી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંને બાજુથી તોફાનો શરૂ થયા, માગણીઓ શરૂ થઈ. ગુજરાતમાં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત પાર્ટી શરૂ થઈ. ત્યાં આમચી મુંબઈ, માઝી મુંબઈ, આમચી મહારાષ્ટ્ર શરૂ થયું. મોરારજીભાઈએ 6 વર્ષ સુધી અડીખમ ઊભા રહ્યા, ગોળીબાર થતા રહ્યા, તોફાનો થતા રહ્યા, લોકો મરતા રહ્યા. મોરારજીભાઈ મચક નહોતા આપતા. પણ પછી એટલું બધું આંદોલન વિશાળ થતું ગયું અને મોરારજીભાઈ બહુ શાણા હતા, એ સમજી ગયા કે આ આંદોલન બંધ થવાનું નથી. અને એક દિવસ કોઈ પત્રકારે જ્યારે કોઈ યુવાન શહીદ થયો એની વાત કરી અને કહ્યું કે એ તો બિચારો બારણામાં ઊભો હતો અને પોલીસની ગોળી વાગી, ત્યારે મોરારજીભાઈએ એમના દબંગ સ્વભાવમાં દબંગ જવાબ આપ્યો હતો કે ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી હોતા, તોફાન થાય તો ઘરમાં જતા રહેવું જોઈએ, બહાર જોવા ન અવાય. અને પછી તોફાનો ખૂબ વધ્યા અને આ તોફાનો ચાલુ ને ચાલુ રહ્યા. મોરારજીભાઈના પ્રયાસો નિષ્ફળ ગયા. યશવંત
चौहान ने ये समय ना खेर साहेब आ बधाना प्रयासों निष्फल रहा कारण के नेहरू जवाहरलाल नेहरू आ नेहरू खानदान अने उत्तर प्रदेश ना नेताओ आ तोफान ने पाछड़ थी उश्केरता था। ये चाहता था कि महाराष्ट्र आज बॉम्बे स्टेट छे छूटू पड़ी जाए गुजरात महाराष्ट्र छूटू थई जाए એટલે પરિસ્થિતિ એ છે કે આજે ગુજરાતની 26 સીટો છે મહારાષ્ટ્રની કઈ 55-56 સીટો છે અને ઉત્તર પ્રદેશની 85ની 85 સીટો રહી એટલે ગુજરાત અને મહારાષ્ટ્રને છૂટું પાડીને નેહરુ એન્ડ સંસે નેહરુ કુટુંબે એમનું જે એક ચક્રી શાસન હતું એ સ્થિર કરી દીધું કોઈ ગુજરાતી કોઈ મહારાષ્ટ્રીયન મુખ્યમંત્રી કે નેતા વડાપ્રધાન થઈ ન શકે એવી એમણે પાક્કી વ્યવસ્થા કરી દીધી। યશવંતરાવ ચૌહાણ બની શકે એમ હતા, ઘણા બધા મહારાષ્ટ્રીય નેતાઓ ગુજરાતી નેતાઓ ચીમનભાઈ પટેલ આ બધા વડાપ્રધાન થઈ શકે એમ હતા પણ એમની પાસે ક્યારેય સીટો જ નથી। એટલે નરેન્દ્રભાઈની બધી જ અક્કલ હોશિયારી આવડત છતાં આજે 26 સીટો છે ગુજરાતની લોકસભામાં ને એમાંથી 14 જીતાય આ 14 સીટોથી વડાપ્રધાન નહીં થઈ શકે એવું મને લાગે છે। જો મોરારજીભાઈની વાત આપણે સાંભળી હોત, જો મોરારજીભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે ભેગા રહ્યા હોત તો હું નથી માનતો કે આપણો વિકાસ જરા પણ ઓછો થયો હોત, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત વિકાસમાં જોડે જોડે ચાલી રહ્યા છે, બે વચ્ચે કોઈ બહુ મોટો તફાવત નથી, તો આપણો વિકાસ પણ થયો હોત, કદાચ વધારે વિકાસ થયો હોત। આપણા મુખ્યમંત્રી ગુજરાત મહારાષ્ટ્ર એટલે બોમ્બે સ્ટેટના મુખ્યમંત્રી કેન્દ્રને વધારે દબાવી શકતા હોત, આપણી પ્રધાનમંડળમાં આપણું સ્થાન ઘણા બધા અગત્યના સ્થાનો ગુજરાતને મળતા બોમ્બે સ્ટેટને મળતા હોત। ખેર આજે મોરારજીભાઈ નથી, આજે આપણે બોમ્બે સ્ટેટ નથી, આપણે ગુજરાત મહારાષ્ટ્રમાં વેચાઈ ગયા છે, આપણી તાકાત તોડી નાખી છે। તો નરેન્દ્રભાઈ નહીં થઈ શકે એવી જે ટાઈમની આગાહી છે એ સાચી ન પડે એવું આપણે બધા ઈચ્છીએ, પણ એ પડે એવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ગુજરાત પાસે બહુ ઓછી સીટ છે લોકસભાની। આપણે બધા ગુજરાતીઓ આજે નરેન્દ્રભાઈને શુભેચ્છા પણ આપીએ, નરેન્દ્રભાઈ વડાપ્રધાન થાય એવી શુભેચ્છા પણ આપીએ, પણ બે ત્રણ બીજી પણ બાબતો છે જે બહુ નડે એમ છે। નરેન્દ્રભાઈનો એરોગન્ટ સ્વભાવ, નરેન્દ્રભાઈ ખૂબ એરોગન્ટ છે। એરોગન્ટ એટલે કે નરેન્દ્રભાઈ એટલા બધા સ્વ અભિમાનથી છલકાય છે, એ ધારાસભ્યોને કે પ્રધાનને ગણતરીમાં લેતા નથી। હવે અહીં ચાલે છે કારણ કે ભાજપનો દરેક સભ્ય એવું સમજે છે કે નરેન્દ્રભાઈના હાથમાં ટિકિટ આપવાની છે, નરેન્દ્રભાઈ કહેશે તો જ જીતીશું, નરેન્દ્રભાઈ ટિકિટ આપશે તો જ મળશે, માટે બધા કયાગરા થઈને બેઠા છે। નરેન્દ્રભાઈ જો આ સ્વભાવ ચાલુ રાખે તો કેન્દ્રની અંદર જો સંયુક્ત સરકાર હોય એનડીએની, તો હું નથી માનતો કે બધા એમપીના ધારાસભ્યો એમપી યુપી રાજસ્થાન પંજાબ આ બધા ધારાસભ્યો નરેન્દ્રભાઈની કંઈ ધાકમાં રહે, નરેન્દ્રભાઈ કે એમ કરે, એટલે બધાને ભેગો રાખીને નહીં ચાલવાનો એમનો સ્વભાવ પણ વડાપ્રધાન પદ માટે નડે। બિહારના મુખ્યપ્રધાન પણ એમને નડે, બિહારના મુખ્યપ્રધાન ઈચ્છતા નથી કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થાય, અને બિહારના મુખ્યપ્રધાન પોતે પણ આના દાવેદાર છે, વડાપ્રધાન થવાના એનડીએની સરકાર આવે તો એમનો દાવો પણ ઘણો મોટો છે, એટલે સર્વસંમત ઉમેદવાર તરીકે પસંદ નહીં થવાની પણ સંભાવનાઓ છે। છતાં આજે આપણા માટે આનંદનો દિવસ છે ગુજરાતીઓ માટે કે એક પ્રતિષ્ઠિત વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝિન પર આપણા મુખ્યમંત્રીનો ફોટો છપાયો છે। સીધી વાતમાં આજે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું।